કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે બહારથી આવતા લોકોને સરકારી ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા આવા લોકો માટે જે શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે તે શેલ્ટર હોમના વહીવટ ઉપર સવાલો ઉભા થયા છે. અંબાજી ખાતેના શેલ્ટર હોમમાં સુવિધાનો અભાવ હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. અહીં રહેલા લોકોનું કહેવું છે કે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા શેલ્ટર હોમમાં નથી તો સફાઈની સુવિધા કે નથી પીવાના પાણીની સુવિધા. આ ઉપરાંત અહીં જે લોકો ફરજ બજાવી રહ્યા છે કર્મચારીઓ દ્વારા પણ ક્વોરન્ટાઇન કરવામાં આવેલા લોકો સાથે કોઈ આરોપી જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. શેલ્ટર હોમમાં સરકારી બાબુઓ દ્વારા પણ ભેદભાવની નીતિ અપનાવવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. શેલ્ટર હોમમાં રહેલી મહિલાએ જણાવ્યું હતું કે જે લોકો પૈસાદાર છે તેમને તેમના ઘરે અથવા હોટલમાં રાખવામાં આવી રહ્યા છે, જ્યારે મધ્યમ વર્ગના લોકોને સુવિધા વગર સરકારી ક્વોરન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવી રહ્યા છે. હોમ ક્વોરન્ટાઇનનો નિયમ કાઢીને બધાને એક સાથે ક્વોરન્ટાઇન કરવાનો નિયમ લાવ્યા છે, સ્કૂલમાં રાખ્યા છે. સ્કૂલના પ્રિન્સિપલ સારા છે કે અમને સારી રીતે અલોટ કર્યા છે રૂમ, પણ એમની પાસે સફાઈ નથી કારીગરો, એટલે એમણે કહ્યું કે અમારાથી નહીં થાય. પણ ગ્રામ પંચાયતનો નિયમ છે, ગ્રામ પંચાયતનું કોઈ માણસ 3 દિવસથી કચરા પોતા કરવા બી નથી આવ્યું કે નથી. અમે સંડાસ બી જાતે સાફ કર્યા છે, નથી પાણી. પાણી માટે એક જ નળ છે, ત્યાં જઈને પાણી પીઓ, બીજા બધું બંધ છે. તો જરા એના માટે, અને બીજું કે અહીંયા ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ઓળખાણવાળા અને પૈસાવાળા છે એ બધાને હોટલોમાં ભર્યા છે અને અમને અહીંયા ભરી દીધા છે. અમે કીધું અમે બી જઈએ હોટલનો, અમને બી પરવાનગી આપો. તો કે સમ્રાટ હોટલવાળો હા પાડે તો એ જ બાકી એક જ છે, પણ એવું નથી. ઓમકારમાં જે સુરતીવાળી એ બધી હોટલોમાં ભર્યા છે, ખોટું ખોટું અમને કહી રહ્યા છે. એટલે જરા તમે એના માટે કરો. અને રેડ ઝોનમાંથી આવેલા અને ગ્રીન ઝોનમાંથી આવેલા બધાને ભેગા જ ભર્યા છે અહીંયા. કોને લાગી જવાનું છે શું છે કોઈ ચેકઅપ જ નથી થતું. સવારે ખાલી એક થર્મલ સ્ક્રીનિંગ કરીને જતા રહે છે, પછી કંઈ જોતું નથી. આરોગ્ય વિભાગવાળા એમને ફોન કરીએ છીએ તો આવી જાય છે, પણ બાકી બીજું કોઈ જાતની એમને શીખવાડતા. ટોળાવાળીને લોકો બેસે છે, ગમે ત્યાં થૂકે છે, કોઈ જાતના માસ્ક પહેરવું ના પહેરવું કોઈ સૂચનો જ નથી. અમને અહીંયા માંદા કરવા માટે લાવ્યા છે. સેપરેટ અમારો ફ્લેટ હતો એમાં અમે હતા, છતાં ત્યાંથી અમને અહીંયા લઈને આવ્યા છે. તો એના માટે જો કરો તો સારું. અમારી સ્થિતિ એટલી ખરાબ છે ને અહીંયા કે અમે નહીં હોય ને તો બી કોરોના પોઝિટિવ થઈ જશું. આ કોરોનાને એક ભ્રષ્ટાચાર બનાવી દીધો છે અને કલેક્ટર સુધી બધા ભ્રષ્ટ છે, બધા ઓળખાણથી ચાલી રહ્યા છે. મુજબ વીસીમાં મળી સૂચના મુજબ 7 તારીખે 7 અથવા 7 પછી જે લોકો અંબાજીમાં પાસ સાથે પરમિશન સાથે આવે છે એમને સરકારી ક્વોરન્ટાઇન કરવાના થાય છે. એમને હોમ ક્વોરન્ટાઇન કરવાના રહેતા નથી. તેમ છતાં પણ જે લોકો પોતે પોતાની સગવડતા ખાતર અલગ જગ્યાએ રહી શકતા હોય તેને ફેસિલિટ ક્વોરન્ટાઇન પણ કરવામાં આવે છે. એમાં બે સમ્રાટ હોટલમાં બી કહ્યું છે, એ સિવાય અહીંયા કર્ણાવતી હોટલ છે એમાં પોતે ક્વોરન્ટાઇન થઈ શકે છે. એના માટે એમને જે પેડ કરવું પડે એ પોતે પેડ કરી રહી શકે છે. સફાઈની બાબતમાં તો સવાર સો બંને ટાઈમ પંચાયતના કામદાર મારો સફાઈ કરવામાં આવે છે, પણ તેમ છતાં એકી સાથે 40-50 માણસ રહેતા હોય છે, ત્યાં થોડી ઘણી અગવડ કદાચ પડી શકે છે. બાકી એ સફાઈ કરવામાં જ આવે છે. સરકારની સૂચના મુજબ જમવાની વ્યવસ્થા એમને ભોગવા પત્રની વ્યવસ્થા એમના મારફત જ કરવામાં આવે છે. અહીંયા એમને ફક્ત સુવાની બેડની અને ઉપર એની પંખાની વ્યવસ્થા આપવામાં આવે છે. એ પ્રમાણે આમાં કોઈ પણ વ્યક્તિગત કોઈ ભેદભાવ વગર એ રીતે કરવામાં આવતી નથી. પોતે પોતાની અનુકૂળતા એ વીઆઈપી સગવડ માટે રહેવા માંગતા હોય તો એમને ફેસિલિટ ક્વોરન્ટાઇન પણ કરવાની વ્યવસ્થા છે. પોતે બાંહેધરી આપે તો એમને ઓલરેડી મેં મૂકી આપી છે.